नमस्कार विद्यार्थी मित्रों, आज फरीथी पाछो यूनिट नंबर 4 अने आ छे लेक्चर नंबर 4, बराबर चौथो लेक्चर छे आपणो यूनिट नंबर 4 मां कॉल ऑफ द हिल्स केकरियोनु आकर्षण तथा केकरियो बोलावे छे, बराबर। नेक्स्ट भैया यस्टरडे जे आपणे लेक्चर જોયા હતા બધે, बराबर, એની અંદર આપણે આ ચિત્ર પણ જોયું હતું કે જેમાં હવે વરુ એટલે કે મતલબમાં વુલ્ફ અને ગોટ એટલે કે બકરી બંને હવે આમને સામને આવે છે, બરાબર, ત્યાં સુધી આપણે કોઈ જાત તો આજે ફરીથી હું તમને જે જે પેરેગ્રાફ ચાલી ગયા છે આ પેજની અંદર જે પેરેગ્રાફો છે એક વખત આપણે વ્યવસ્થિત ફરીથી પાછા ચેક કરી લઈએ, બરાબર। ચાલો તો આજે આપણે સ્પેલિંગ જ્યાં લખવાની જરૂર પડશે એમાં થોડાક સ્પેલિંગ હવે બાકી છે, બાકી તો બધા મેં તમને બુકમાં લખાવી દીધા છે, એટલે એક વખત હું ભાષાંતર વ્યવસ્થિત ધીરે ધીરે કરું તો દરેક વિદ્યાર્થી પણ તેની મારી સાથે તે પણ પોતાની સાથે ભાષાંતર કરતા રહે, બરાબર। ચાલો તો ધીરે ધીરે આપણે ભાષાંતર ચાલુ કરીએ। હું ઉપર એક સારી એવી પેન લઈ લઉં, પછી એવી જે હોય The wolf and the goat struck their heads with each other. બરાબર, વરુ અને બકરી એક બીજા સામે તેમના માથા અથડાવે છે, એટલે કે અથડાવું। આપણે આ સ્પેલિંગ ને બધું લખેલું જ છે, એક વખત આ સ્પેલિંગ લખેલા છે, સ્ટ્રક રૂટ જરા ત્રણ ચાર વિદ્યાર્થીઓના વિડીયો ઓન છે, હા કે ના તો પડો। સ્ટ્રક ની સ્પેલિંગ લખાવેલા છે મેં તમને, આ નીરવ નીરવ કેતો નીરવ માથા હા કે આમ તો કરો, કઈક તો કરો, નથી લખાયું ને, ઓકે હાર વાલો, તો મતલબમાં આખું બાકી છે આપણે, બરાબર। તો લખો દરેક વિદ્યાર્થી પોતાની સાથે બાકી બુક, બરાબર, અને પેમ્પલેટ અને ચોપડી જોઈતી હોય તો ખુલ્લી રાખજો, બાકી તો આપણે સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર। તો દરેક વિદ્યાર્થી બુકમાં લખો તો જરા સ્ટ્રોક સ્ટ્રોક એટલે કે અથડાવવું એટલે સમજાય છે, ઉપર ચિત્રમાં જોઈએ ને આપણે, બરાબર, આ બંને એકબીજાની આમને સામે આવી અને માથા એકબીજા સામે અથડાવે છે, તો શું કીધું, ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર, વરુ અને બકરી એકબીજાની આમને સામે આવી અને તેમના માથાઓને અથડાવે છે, ત્યાર પછી હી વોઝ બિગ, બરાબર, હી વોઝ બિગ, અરે તે તો ખૂબ મોટો હતો, એન્ડ કેવો છે, ફિરોસિયસ, ચાલો એક નવો સ્પેલિંગ છે, ફિરોસિયસ, ફિરોસિયસ એટલે કે બિગ, વિકરાળ સ્વરૂપનો, વિકરાળ સ્વરૂપ, જો અને ફિરોસિયસ થોડો અલગ જ કલર છે, એટલે આપણે એના ચિત્ર પણ જોઈએ, જો ફિરોઝ છે ને એકદમ વિકરાળ ચહેરો, ફિરોસિયસ હે ને, લાગે છે કે નહીં, હા તો કરો, હા ભજન, તો અસલમાં ફિરોસિયસ વોલ્ફ આવું હોય, બરાબર, ડરાવવાનું હોય, આ સામે આવી ગયું હોય તો મજા ન આવે, બરાબર, દોડતા ન આવડતી તો દોડવા મળી, ઝાડ ઉપર ચડી જાય, ઝાડ ઉપર ચડતા તો ન ફાવતું હોય તો ચડવાનું ફાવી જાય તાત્કાલિક, બરાબર, આ સામે આવી ગયું હોય તો વરવું, બરાબર। ચાલો ફરીથી આપણે પાછા આપણે લીટીનું આગળ ભાષાંતર કરીએ,
ही वॉज बिग एंड फिरोसियस, ये तो खूब मोटो हतो अने एनु स्वरूप खूब विकराल हतो, विकराल स्वरूप नो हतो। वेर एज के ज्यारे, बराबर वेर एज एटले के ज्यारे ज्यारे सी वोज, ज्यारे तेनी केवी हती बराबर, चांदनी केवी हती ओके स्मॉल, एनी हामे तो नानकड़े एवी देखाती थी, बट परंतु नॉट वीक, परंतु वीक એટલે કે નબળું, બરાબર। ચાલો તો દરેક વિદ્યાર્થી પોતાની બુકમાં વીક નામનો સ્પેલિંગ લખી લે, વીક એટલે કે નબળું। તે ખૂબ મોટો હતો અને તેનું સ્વરૂપ ખૂબ વિકરાળ સ્વરૂપ હતું, કે જ્યારે ચાંદની ખૂબ તેની સામે નાની દેખાતી પરંતુ નબળી ન હતી, બરાબર, ખૂબ તાકાતવર હતી, બરાબર, તમે જોઈ શકો ખૂબ તાકાતવર હોય એવી રીતના તેની સામે ઊભી રહી। ત્યાર પછી શું કીધું, તો કે ચાંદની સ્ટૂડ ફર્મ, ચાંદની સ્ટૂડ ફર્મ, બરાબર, સ્ટૂડ ફર્મ એટલે કે સ્થિર ઊભું રહેવું, એક સ્પેલિંગ લખવાનું છે, સ્ટૂડ ફર્મ, સ્ટૂડ ફર્મ એટલે કે ચાંદની તો એકદમ સ્થિર ઉભી રહી, ઓન હર લેગ્સ, લેગ્સ એટલે કે પગ, તેના પગ ઉપર એ તો સ્થિર ઉભી રહી, હેડ એટલે કે માથું, સ્લાઇટલી એટલે કે થોડું એવું, બેન્ડ એટલે કે વાળવું, બરાબર, અથવા તો નમાવું, તેણીએ તેણીનું માથું થોડું એવું નમાયું। ત્યાર પછી શું કર્યું, તો કે હર લે હર સ્ટ્રોંગ હોર્ન્સ, તેણીના જે મજબૂત શિંગડાઓ હતા તે એક તો ઉપયોગમાં લેવા ને, ક્યાં ઉપયોગમાં લીધા, તો કે એમ્ડ એટ, એમ્ડ એટ એટલે કે નિશાનમાં લેવા, બરાબર, નિશાનમાં લીધા, કેની સામે, તો કે ધ ડેવિલ, રાક્ષસની સામે, જુઓ એના સ્ટ્રોંગ મજબૂત શિંગડા નિશાનમાં લીધા રાક્ષસની સામે, બરાબર। પાફિલિટી નું ભાષાંતર કરીએ તો ચાંદની તો તેણીના પગ ઉપર સ્થિર ઉભી રહી, તેણીએ તેણીનું માથું થોડું નમાયું અને તેણીના મજબૂત જે શિંગડાઓ છે તે રાક્ષસ સામે નિશાનમાં લીધી, થઈ ગયું ને ભાષાંતર। ચાલો ત્યાર પછી આગળ વધીએ, સી લુકડ, સી લુકડ, તેણી તો દેખાતી હતી લાઈક એટલે કે જેવી, કેવી દેખાતી હતી, તો કે અ બ્રેવ સોલ્જર, બરાબર, એક બહાદુર સૈનિક જેવી દેખાતી હતી અને હવે તે રેડી તૈયાર હતી ટુ ફાઇટ એટલે કે લડવા માટે, અ ક્રુઅલ એનિમી, ચાલો એક આપણે સ્પેલિંગ લખી લઈએ, ક્રુઅલ એનિમી, જો અહીં નીચે લખેલો છે ક્રુઅલ એનિમી એટલે કે ઘાતકી દુશ્મન, ઘાતકી દુશ્મન, તેણી હવે ઘાતકી દુશ્મન સામે લડવા માટે એક બહાદુર સૈનિકની જેમ તૈયાર દેખાતી હતી, બરાબર, ખૂબ સરળ રીતે થઈ ગયું ભાષાંતર। ચાલો તો ફરી એક વખત આખા પેરેગ્રાફનું ખૂબ ફાઇનલ ભાષાંતર સારી રીતે કરી, ચાલો દરેક વિદ્યાર્થી ફાઇનલ ભાષાંતર કરતી વખતે આપણે આમને સામને હોતા નથી, બરાબર, એટલા માટે તમારે તમારી ઘરે બેસી અને મારી સાથે ધીમે ધીમે ભાષાંતર કરવાનો પ્રયત્ન કરવાનો, અંગ્રેજી બોલતા ન ફાવતું હોય તો એ ધીરે ધીરે બોલવાનું, બરાબર, કોઈ શબ્દનું ગુજરાતી ન આવડતું હોય તમારી બુક સામે જ હોય તો તરત તમે એ ભાષાંતર જોઈન તમારી જાતે કરી શકો, બરાબર। ચાલો, ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર, વરુ અને બકરી એકબીજાની આમને સામને આવી અને તેમના માથાઓને અથડાવે છે, હી વોઝ બિગ એન્ડ ફિરોસિયસ, વેર એઝ સી વોઝ સ્મોલ બટ નોટ વીક, અરે તે તો ખૂબ મોટો અને વિકરાળ સ્વરૂપનો હતો, કે જ્યારે ચાંદની તો ખૂબ નાની દેખાતી હતી
परंतु नबड़ी न आती, चांदनी stood firm on her legs, head slightly bent, and her strong horns and the devil. चांदनी तो तेनी ना पग ऊपर स्थिर तेनी सामे उभी रही गई. तेनी ये तेनी माथू थोड़ू नमाव्यू अने तेनी ना मजबूत सिंगड़ा राक्षस सामे निशान मारी. She looked like a brave soldier, ready to fight a cruel enemy. तेनी तो हवे आ घातकी दुश्मनी सामे लड़वा माटे एक बहादुर सैनिक नी जेम तैयार देखाती. बराबर. तो आपू पेरेग्राफ नु भाषांतर. नवा पेरेग्राफ नी शुरुआत करिए. द फाइट बिगेन. बराबर. द फाइट बिगेन. लड़ाई नी तो शुरुआत थई गई. इट वेंट ऑन थ्रू द नाइट. आखी रात्रि चालू. बराबर. तो कीधु इट वेंट ऑन थ्रू द नाइट. आ लड़ाई तो आखी रात्रि चालू कारण के चांदनी मजबूत हती. बराबर. लड़वा माटे सक्षम हती एटले आखी रात्रि सुधी तेणीए लड़ाई करी, युद्ध करी. बराबर. राक्षस सामे. द मून. हवे जो शुं थवा लाग्यु. द मून बिगेन टू ग्रो पेर. बराबर. एक सरस एवं स्पेलिंग थी जो ग्रो पेर. ग्रो पेर एटले के झाखू थवू. लख्यू छे ने बधा विद्यार्थी. ग्रो पेल एटले के झाखू थवू. दरेक विद्यार्थी बुक में सारा एवं अक्षर कारण आपणे खूब निरायते भणवानुं छे, खूब निरायते समझवानुं छे. बराबर. ग्रो टू ग्रो पेल एटले के झाखू થવું અથવા તો પડવું. ચંદ્ર તો તેનો પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડવા લાગ્યો. એન્ડ અને સડનલી એટલે કે અચાનક. હાઈડ એટલે કે સંતાઈ જવું. બરાબર. આપણે હાઈડ એન્ડ સીક રમીએ કે સંતા કુકડી, સંતાઈ જવાનું. એક દા દેતો હોય બીજા બધા સંતાઈ ગયા હોય, પપ્પાની પાછળ સંતાના હોય. બરાબર. તરત જ આમ ફરે એટલે તરત પપ્પો કરી દે. હાઈડ એન્ડ સીક. Behind the clouds. बराबर. चंद्र चंद्र ए तेनो प्रकाश धीमे धीमे झाँखो पड़वा लाग्यो अने अचानक ज ते वादळोनी पाछळ संताई गयो कारण के तेने आवुं दृश्य जोवुं गमतुं न हतुं. एटले तेने एम थयुं चालने हुं वादळोनी पाछळ संताई जाउं. त्यार पछी शुं थयुं. The star एटले के ताराओ. Also began to disappear one by one. એટલે કે એક પછી એક. One by one એટલે કે એક પછી એક. Disappear એટલે કે અદૃશ્ય થઈ જવું. બરાબર. તારાઓ પણ. Also એટલે પણ. તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. એટલે કે પૂર્વ. ઈસ્ટ એટલે કે પૂર્વ દિશા. પૂર્વ દિશામાંથી અ ફેન્ટ લાઇટ. એક આપણે સ્પેલિંગ લખવાનું છે, જો નીચે લખો. ફેન્ટ લાઇટ એટલે કે ઝાંખો એવો અથવા તો આછો એવો પ્રકાશ. ફેન્ટ લાઇટ આછો પ્રકાશ. અ ફેન્ટ લાઇટ અપીયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વ દિશામાંથી એક આછો એવો પ્રકાશ પ્રગટ થયો અથવા તો આવ્યો. પૂર્વ દિશામાંથી એક આછો એવો પ્રકાશ આવ્યો અને શું થયું? ધ ફર્સ્ટ રેઝ. બરાબર. પ્રથમ રેઝ એટલે કે કિરણ. પ્રથમ રે એટલે કે કિરણ. પહેલું જ કિરણ ચાંદની ઉપર પડ્યું. બરાબર. તો શું થયું? તો કે ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન. સૂર્યના પ્રથમ કિરણ જ ચાંદની ઉપર પડ્યા ત્યારે શું થયું? તો કે જોવા મળ્યું. શું? તો કે શો દેખાણું કે ચાંદની તો લેઈંગ ઓન ધ ગ્રાઉન્ડ.
शांग लेंग एटले पड़ेली बराबर ग्राउंड एटले जमीन पर सूर्य ना पहला किरणों चांदनी ऊपर पड़िया तो देखाणु एवं कि चांदनी तो जमीन पर पड़ेली है रात्रि युद्ध चाल्यु बराबर धीमे धीमे चंद्रए पण पोतानो प्रकाश आखो करी दीधो ताराओ पण धीरे धीरे अदृश्य थवा लग्या एटले सूर्य नो उगवानु थयु एटले सूर्य पूर्व दिशामांथी धीमे धीमे तेनो प्रकाश फैलावा लग्यो तो पहला जे किरणों हता ए चांदनी ऊपर पड़िया तो देखाणु कि चांदनी तो जमीन ऊपर पड़ेली हती बराबर सी वॉज कम्प्लीटली सॉक्ड इन ब्लड सरस एवं स्पेलिंग पाछो आव्यो जो सॉक्ड इन ब्लड एटले के लोही थी ब्लड एटले के लोही सॉक्ड एटले के लदबद लदबद लोही थी लदबद अथवा तो लदबद ने हूं कहवाय पलड़ेली कहवाय पलड़ेली पलड़ेली लोही थी पलड़ेली एम बराबर चलो तो फरीथी आपणे भाषांतर करीए के सी वॉज कम्प्लीटली सॉक्ड इन ब्लड तेनी संपूर्ण रीते लोही थी लदबद थयेली हती बराबर वरुए खूब भाती रीते तेने मारी हती एटला माटे तेनी खूब लोही थी लदबद हती पलड़ेली हती ध वुल्फ એટલે કે વરુ ટાયર્ડ થાકી વરુ ચાંદની સામે યુદ્ધ કરતો હતો હવે થાકી જાય છે એન્ડ સ્લીપી અને તેને ખૂબ ઊંઘ પણ આવે છે ઊંઘ પણ કરી લે છે તે બરાબર વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર બરાબર અહીં સ્પેલિંગ આવે છે ડિવોર નામનું ડિવોર એટલે કે ભૂખ ડિવોર એટલે કે ભૂખ ત્યાર પછી તેણીને ખાવા માટે હવે તે રેડી તૈયાર હતો ચાલો થઈ ગયું ભાષાંતર ચાલો ફરીથી આપણે આખા પેરેગ્રાફ નું ભાષાંતર કરીએ દરેક વિદ્યાર્થી મારી સાથે ભાષાંતર કરતું જવું બરાબર છે ન આવડે કોઈ પણ પ્રયત્ન કરવાનો ટ્રાય કરશો એટલે ધીમે ધીમે આવડવા મળશે બરાબર ચાલો ધ ફાઇટ બિગેન લડાઈ શરૂ થઈ ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ આ લડાઈ તો આખી રાત્રિ ચાલુ ધ મૂન બિગેન ટુ ગ્રો હેવ એન્ડ સડનલી હાઈડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ ચંદ્રએ પણ તેનો પ્રકાશ પાછો કરી નાખ્યો ઝાંખો કરી નાખ્યો અને અચાનક જ તે વાદળોની પાછળ સંતાઈ ગયો ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપીયર વન બાય વન તારાઓ પણ એક પછી એક ધીમે ધીમે અદૃશ્ય થવા લાગ્યા A faint light appeared in the east. જો કરતા વગરનું વાક્ય છે એટલે આપણે પાછળથી ચાલુ કરવાનું A faint light appeared in the east. પૂર્વ દિશામાંથી એક આછો એવો પ્રકાશ આવ્યો બરાબર The first rays of the sun show ચાંદની laying on the ground. બરાબર સૂર્યના પ્રથમ કિરણોએ જ દેખાડ્યું કે ચાંદની તો જમીન ઉપર પડેલી હતી સી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ તેની તો સંપૂર્ણ રીતે લોહીથી લદબદ થયેલી હતી ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર વરુ તો ખૂબ થાકી ગયેલો હતો અને તેને ઊંઘ પણ ખૂબ આવતી હતી અને હવે ત્યાર પછી તે ચાંદનીને ખાવા માટે તૈયાર હતો
ત્યાર પછીની ભાષાંતર આગળ વધારીએ. આવો, ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. ચલો આમાં રહેલા છેલ્લા જે સ્પેલિંગો છે એ આપણે બુકમાં લખી લઈએ. ફ્લોક ઓફ બર્ડ્સ, આ સ્પેલિંગ દરેક વિદ્યાર્થી પોતાની બુકમાં લખો. તો ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું ટોળું, પક્ષીઓનું ટોળું અથવા તો ઝુંડ, પક્ષીઓનું ટોળું. ત્યાર પછી બીજો એક સ્પેલિંગ હજી લખી જ લેજો, ડિબેટિંગ. ડિબેટિંગ, ડિબેટિંગ એટલે કે ચર્ચાઓ કરવી. ડિબેટિંગ એટલે કે ચર્ચાઓ કરવી. ચાલો એમને આપણે આપણે ચિત્ર જોઈ લઈશું, લખાઈ જાય એટલે પછી ચિત્ર તરફ ધ્યાન આપજો. આ છે ફ્લોક ઓફ બર્ડ ડિબેટિંગ. જો ફ્લોક ઓફ બર્ડ્સ એટલે પક્ષીઓનું ટોળું. તો આમાં તમને દેખાય છે ને, એક બે ત્રણ ચાર ને પાંચ ચિત્રો, પાંચ પક્ષીઓ છે ચિત્ર, બરાબર. અને તે ડિબેટિંગ એટલે કે ચર્ચાઓ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ચિત્ર, બરાબર. જો એમાં ચાર ચાર પક્ષીઓના પોતાના શરીરના કલર એકસરખા જ, અને એક પક્ષીનું શરીરનું કલર અલગ છે. ચાલો એ આપણે આ પેરેગ્રાફની અંદર ચર્ચા કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો રેડી, હવે આપણે ફરીથી પાછા આવી જઈએ પેરેગ્રાફ. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફ્લાઇટ, સોરી ફાઇટ. ફ્લોક ઓફ બર્ડ, પક્ષીઓનું ટોળું સિટિંગ બેઠું હતું, ઓન ટ્રી વૃક્ષ ઉપર બેઠું હતું, કે જે વોઝ ડિબેટિંગ ચર્ચા કરી રહ્યું છે ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, આ લડાઈના પરિણામ. પક્ષીઓનું ટોળું એક વૃક્ષ ઉપર બેઠું હતું અને હવે આ લડાઈના પરિણામની આ પક્ષીઓના ટોળાઓ ચર્ચા કરી રહ્યા છે કે કોણ હાર્યું ને કોણ જીત્યું, બરાબર. તો એમાંથી એક એક અમુક અમુક પોતપોતાની રીતના મંતવ્યો આપે છે. જુઓ, સો તેથી હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ અ સ્મોલ વન, એક નાનકડો એવો પક્ષી બોલે છે. તો હવે આમાં વિજેતા કોણ હોય એવું તમને દેખાય છે, બરાબર. તો બીજા એકે જવાબ આપ્યો, ધ વુલ્ફ ઓફકોર્સ, ચોક્કસ. ઓફકોર્સ એટલે કે ચોક્કસ, ઓફકોર્સ એટલે કે ચોક્કસ, ચોક્કસ. વરુજ હોય ને, વરુજ જીતેલો છે એટલે વરુજ હોય ને એમ. તો મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર, ઘણા બધા પક્ષીઓએ એકબીજાની સહમતતાથી આવો જવાબ જાહેર કર્યો. જો આમાં તમને ચિત્રમાં દેખાય કે નહીં, હવે ધારો કે આને આને પૂછ્યું વિજેતા કોણ છે, બરાબર. હું વિજેતા કોણ છે આવું આને પૂછ્યું એટલે આ બધા ચર્ચા કરીએ, આ પહેલું, આ બીજું પક્ષી અને ત્રીજું પક્ષી એકબીજાની ચર્ચા કરી અને પછી એક બધા એક સહમતાથી જાહેરાત કરે. શું જાહેરાત કરે? ચોક્કસ વરુજ હોય ને, બરાબર. ત્યાર પછી આગળની લીટી જોઈએ તો તમને ખ્યાલ આવતો જાય, નો. શું? નો નહીં, સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક વૃદ્ધ પક્ષી કહે છે ના ના ના, ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની વિજેતા, બરાબર. જો ચિત્રની અંદર મેં તમને કીધું હતું એક પક્ષીનો રંગનો કલર અલગ છે, જો આ છે વૃદ્ધ પક્ષી. તેને શું કીધું કે નહીં, વિજેતા તો કોણ છે? તો કે ચાંદની વિજેતા છે. આ બધા સહમતાથી શું કીધું? દેખાણું જે કહી દીધું, બરાબર. પણ આને તારણ કાઢીને કીધું કે નહીં, આટલા સમયથી લડી રહેલી હતી ચાંદની, આખી રાત્રિ લડી, અને ત્યાર પછી આપણે જો એનો પરિણામનો સર્વે કરીએ તો ચાંદની જ વિજેતા કહેવાય, ભલે તમ તારે વરુ જીતી ગઈ,
બરાબર, પણ વરુ એ તો વિકરાળ સ્વરૂપનું હતું, ચાંદની તો એની સામે કાંઈ ન હોય, પણ તેમ છતાંય આખી રાત્રિ બહાદુરી પૂર્વક લડી, બરાબર, એટલા માટે ચાંદની વિજેતા છે એવું વૃદ્ધ પક્ષીએ કહ્યું. બરાબર, પછી એની વાત શું છે છેલ્લી, કે આઈ હેવ નેવર સીન, એ તો કદી પણ આવું જોયું જ નથી. બરાબર, કારણ કે એને વધારે પડતો સમય કાઢેલો હોય ને, એટલે એને શું કીધું કે આઈ હેવ નેવર સીન, એ તો ક્યારે આવું જોયું નથી. સચ બ્રેવ, એટલે કે એક બહાદુર ફ્રીડમ ફાઈટર, ફ્રીડમ એટલે કે સ્વતંત્રતાની, ફાઈટર એટલે કે સેનાની, ચાંદની છે ને એટલે કે સેનાની, બરાબર, પુરુષોત્તમ સૈનિક. આઈ હેવ નેવર સીન સચ બ્રેવ ફ્રીડમ ફાઈટર, એ તો આવી ખરેખર હકીકતમાં સ્વાતંત્ર, આટલી બહાદુર સ્વતંત્ર સેનાની મેં ક્યારેય જોઈ નથી. બરાબર, તો અહીંયા આ બંને પેરેગ્રાફનું ખૂબ શાંતિથી આપણે ધીમે ધીમે પેરેગ્રાફનું ભાષાંતર ફરીથી એક વખત ફાઇનલ કરી નાખીએ. દરેક વિદ્યાર્થી ધ્યાન આપો. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. વૃક્ષ પર બેઠેલા પક્ષીઓના સમૂહે આ લડાઈની રિઝલ્ટની પરિણામની ચર્ચાઓ કરી રહ્યા હતા. સો હુ ઇઝ ધ વિનર આસ્ક્ડ અ સ્મોલ વન, એક નાનકડા એવા પક્ષીએ પૂછ્યું, તો પછી આમાં વિજેતા કોણ છે. ધ વુલ્ફ ઓફ કોર્સ મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્ડ ટુગેધર, એકબીજાએ હળી મળીને કહ્યું, ચોક્કસ વરુ જ હોય ને. નો સેડ અ વાઇઝ ઓલ્ડ મેન, એક વૃદ્ધ પક્ષીએ કહ્યું, નહીં, ચાંદની ઇઝ ધ વિનર, ચાંદની વિજેતા છે. આઈ હેવ નેવર સીન સચ બ્રેવ ફ્રીડમ ફાઈટર, મેં કદી પણ આટલી એક બહાદુર સ્વાતંત્ર સેનાની જોઈ નથી. બરાબર, તો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. બરાબર, એક વખત આ સ્પેલિંગ જે તમે બુકમાં લખેલા છે આજના સ્પેલિંગ એક વખત હું રિપીટ કરી જાઉં છું, તો દરેક વિદ્યાર્થી પોતાની બુકમાં એક વખત ચેક કરી લે. જુઓ, સ્ટ્રક, સ્ટ્રક એટલે કે અથડાવવું, હિરોસિયસ, હિરોસિયસ એટલે કે વિકરાળ સ્વરૂપનું, વીક એટલે કે નબળું અથવા તો નબળી, સ્ટુડ ફર્મ એટલે કે સ્થિર ઊભું રહેવું, ક્રુઅલ એનિમી એટલે કે ઘાતકી દુશ્મન, ટુ ગ્રો પેલ એટલે કે ઝાંખું પડવું અથવા તો ઝાંખું થવું, હેન્ટ લાઈટ એટલે કે આછો પ્રકાશ, સોકડ ઇન બ્લડ એટલે કે લોહીથી લદબદ અથવા તો પલડેલી, ડિવોર એટલે કે ભૂખ, ફ્લોક ઓફ બર્ડ્સ એટલે કે પક્ષીઓનું તોડવું, ડિબેટિંગ એટલે કે ચર્ચાઓ કરવી. ચાલો, ઓકે, આગળ આપણે વધીએ. આજે આપણે આ પાઠની બે પ્રકારની એક્સરસાઇઝ એક વખત ચેક કરી લઈએ. તમારા પેમ્પલેટ ની અંદર છે, પણ આપણે ખાલી એક્સરસાઇઝ ને ડેમો ચેક કરી લઈએ. બરાબર, જો આપણને પરીક્ષાની અંદર એક એક્સરસાઇઝ પૂછાય, હુ સેડ ટુ હુમ, કોણ બોલે કોને કહે, આવું પૂછાય, તો એમાં તમારી સામે શું હોય, પેરેગ્રાફમાંથી કોઈ પણ મહત્વના વાક્યો હોય એ તમારી સામે આવે. બરાબર, એટલે તમારે આવી રીતના, ધારો કે આ તમારો આન્સર હોય, જવાબ હોય, તો દરેક વિદ્યાર્થી આવી રીતના બે કોષ્ટક બનાવી અને ઉત્તર વહીની અંદર લખી શકાય છાત્રોના નામ. બરાબર, અહીં ઉપર હેડિંગ મારી દેવાય હુ, અને અહીંયા હેડિંગ મારી દેવાય હું. જો તમારી સામે એક વાક્ય છે, એક્ઝામ્પલ તરીકે, વાય આર યુ સિટિંગ અલોન ટુડે. બરાબર, વાય એટલે શા માટે, યુ એટલે તમે, સિટિંગ એટલે કે બેઠા, અલોન એટલે એકલા, ટુડે એટલે આજે. હવે આ વાક્યનું તમને ગુજરાતી અર્થઘટન આવડતું હોય ને,
तो तमने पात्रना नाम तरत मळी जाय बराबर। अने कया पाठमांथी आ लीटी छे ई तमने पछी खबर होवी जोईए, कारण के बधाय मिक्सिंग पूछाय, बधाय पाठमांथी मिक्स पूछाय કે તમે આજે એકલા શા માટે બેઠા છો, તો આ કયા પાઠમાંથી આવે? પહેલા તો આપણે શું નક્કી કરવાનું, યુનિટ નક્કી કરવાનું કે યુનિટ નંબર 4 માંથી આ છે। ત્યાર પછી આપણે શું નક્કી કરવાનું, પાઠના દરેકમાં પાત્ર આવે તો પાત્ર જોઈ લેવાનું। આ પાઠમાં તો કે ભાઈ પાંચ પાત્રો છે બરાબર, અબુ ચાચા, ગોવિંદા બરાબર, ત્યાર પછી કલુવા, ચાંદની અને ભૂલ, પાંચ પાત્રો થઈ ગયા। તો પાંચ પાત્રમાંથી આપણે વિચારવાનું કે કયું પાત્ર આ બોલે છે। વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તમે એકલા શા માટે બેઠા છો, તો કોણ બોલે છે, ગોવિંદા બોલે છે, અને સામે સાંભળે છે કોણ, તો કે અબુ ચાચા અથવા તો અબુ મૈયા, તમે કોઈ પણ લખી શકો। તો લખાઈ ગયું કે નહીં? તો આવી રીતના તમે સરસ રીતના લખો ને, તો જો તમારું આ સાચું હોય ને તો તમને અડધો માર્ક મળી શકે, આ સાચું હોય તો અડધો માર્ક મળી શકે બરાબર। બીજું એક આપણે વાક્ય જોઈ લઈએ, આઈ વિલ કોલ યુ ચાંદની, હું તેને ચાંદની કહીને જ બોલાવીશ બરાબર। તો બીજા વાક્યનો જવાબ શું હોય, કયું પાત્ર બોલે છે, અબુ ચાચા બોલે છે કે નહીં, અને સામે કોણ સાંભળે છે, ગોવિંદા। તો આવી રીતે આપણે લખી શકાય આખો, આ તો મેં ટૂંકમાં લખ્યું, તમારે આખું જ લખવાનું, ગોવિંદા આખું પાત્ર નું નામ લખવાનું, અને અહીંયા અબુ મૈયા આખું લખવાનું, ખાલી એ એમ લખી નહીં આવવાનું, એમનો કોઈ ખબર પડે બરાબર। ચાલો, તો આ એક પ્રકારની એક્સરસાઇઝ છે કે જેમાં મહત્વના વાક્યો હોય એ પેરેગ્રાફમાંથી પૂછાય બરાબર, અને કોણ બોલે કોને કહીની અંદર આપણે એક્સરસાઇઝમાં આવે। ત્યાર પછી નેક્સ્ટ એક્સરસાઇઝ એક આવી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરો। એમાં શું હોય કે તમારા પાઠમાંથી મહત્વના જે પેરેગ્રાફ હોય એની અંદર શું હતી, પેરેગ્રાફમાંથી મહત્વની લીટી, આની અંદર શું છે, મહત્વના પેરેગ્રાફ આખે આખા તમારા પાઠમાંથી મૂકી દેવામાં આવે મહત્વના હોય તે બરાબર। તો જુઓ આ શું છે, તમારા જવાબ આન્સર, આને આપણે સારા એવા અક્ષરે લખીને વન બાય વન ભરી નથી દેવાના, જવાબ આડા અવડાવો બરાબર, આપણને એનું ભાષાંતર થઈ આવડતું હોય તો જ આમાં ખ્યાલ આવે। ડેવિલ એટલે કે રાક્ષસ, સેડ એટલે કે ઉદાસ અથવા તો દુઃખી, અને થર્સ્ટી એટલે કે તરસ્ય। ચાલો થઈ ગયું, હવે આપણે આ પેરેગ્રાફને ભાષાંતરમાં લઈએ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુવાસ, હું તેણીને કલુવાની વાર્તા કહી રહ્યો હતો, કેવી વાર્તા કહી રહ્યા હતા અબુ ચાચા, તો કે સેડ એન્ડ બરાબર, એટલે કે દુઃખદ અંતની કલુવાની વાર્તાઓ તેણીને કહી રહ્યો હતો। એન્ડ ધ બ્લડ એટલે કે લોહીથી કેવા હતા તે રાક્ષસ, કેવો હતો, થર્સ્ટી હતો, તરસ્યો હતો બરાબર, લોહીથી તરસ્યા, ટીથ એટલે કે દાંત વાળો, ઓફ ધેટ બરાબર, કોણ હતો તે, ડેવિલ હતો, રાક્ષસ હતો, ઓન ધ હિલ ટેકરી ઉપર, ટેકરી ઉપર રહેલો તે રાક્ષસ, તેને દાદ છે, દાદ જે છે એ લોહીથી તરસ્યા હતા બરાબર, એવી દુઃખદ કલુવાના અંતની હું વાર્તા તેણીને કહી રહ્યો હતો। તો આ પણ તમારે પરીક્ષામાં આવી રીતે પૂછાય બરાબર, પેરેગ્રાફ આખે આખો પૂછાય અથવા તો પેરેગ્રાફની કોઈ મહત્વની લીટી હોય તે પણ પૂછાય। તો આ બે પ્રકારની એક્સરસાઇઝ દરેક વિદ્યાર્થીને પોતાના પેમ્પલેટની અંદર પાઠ વાઇઝ અલગ અલગ આપેલી છે બરાબર, એટલે તમારે જેવો પાઠ ચાલે એટલે એક વખત બધી એક્સરસાઇઝ જોઈ લેવાની જરૂર છે બરાબર। ચાલો, તો આજે તમને હું હોમવર્ક આપી દઉં, હોમવર્કની અંદર સૌથી પહેલા આપણે કોઈ સારી એવી પેન લઈ લઈએ, કાળી જ રાખે ચાલો જે છે એ, આજે તમારા હોમવર્કની અંદર શું છે, તો કે સ્પેલિંગ, ત્યાર પછી પ્લસમાં શું આવશે, પેરા નંબર 11, 12 અને 13, પેરા નંબર 11, 12 અને 13,
અને પ્લસ તમારા પેમ્પલેટની અંદર જે પેમ્પલેટની અંદર જે એક્સરસાઇઝ છે ને આવા બે પ્રકારની એક વખત વ્યવસ્થિત પોતાની રીતના જોઈ લેવાની બરાબર છે. ચાલો તો આ તમારું હોમવર્ક છે. આજે પાઠ પૂર્ણ થાય છે એટલે આપણે તમારી એક શોર્ટ ટેસ્ટ પણ લેવી પડશે સ્પેલિંગની. તો દરેક વિદ્યાર્થી મેં અત્યારે થોડો રીડિંગ ટાઈમ આપણે તમને આપીએ છીએ. તો દરેક વિદ્યાર્થી 5 મિનિટ માટે પોતાના ચોપડામાંથી સ્પેલિંગ વાંચી દે. ઓકે, ખૂબ સારી રીતના સ્પેલિંગ વાંચજો અને 5 મિનિટ પછી આપણે એક નાનકડી એવી સ્પેલિંગની ટેસ્ટ પણ લઈ લઈએ. અને દરેક વિદ્યાર્થી શક્ય હોય તો પોતાના વિડીયો ઓન કરી દેવા, બરાબર, કેમેરા ઓન કરીને, કાંઈ વાંધો નથી, બરાબર, કેમેરા ઓન કરો અને તમે વાંચતા હોય એવું થોડુંક દેખાય એવું, બરાબર, એટલે ખ્યાલ આવે કે ભાઈ તમે વાંચો છો કે નહીં એમ. હું 5 મિનિટ નવરો છું તો હું જોઉં ને કે તમે કઈ રીતના કામ કરો, બરાબર. હજી 10 વિદ્યાર્થી ના કેમેરા ખુલ્યા હો, બાકીના બધા મને લાગે વાંચતા નથી. કાંઈ વાંધો નહીં, કેમેરા ઓન રાખો તુંદર. સ્પેલિંગ ની પેજ શરૂ કરી એટલે તમારે એક કોરો એવું પેજ પાસે રાખવાનું, બરાબર. અને સ્વૈચ્છિક ટેસ્ટ છે, અમે કઈ તમને ચેક નથી કરી શકતા, બરાબર. તમે તમારી ટેસ્ટ તમારી રીતના જુઓ, ચેક કરીને કેવી તમે આપી શકો, બરાબર. ચેક એ તમારે તમારી જાતે જ કરવાનું છે, તમને ખ્યાલ જ છે, બરાબર. ચાલો તો હવે દરેક વિદ્યાર્થી ટેસ્ટ માટે તૈયાર થઈ જાય અને દરેક વિદ્યાર્થી તૈયાર હોય એવો એક સિમ્બોલ આપે, બરાબર. ચાલો અમે ભાઈ તૈયાર જ છીએ એમ, રેડી. ઓકે, જો ઓકે નો સિમ્બોલ આવ્યો, ઓકે નો સિમ્બોલ આવી ગયો. જો આ બધા એમ ઓકે નો સિમ્બોલ બધા આપો તો એકવાર તમારા મોબાઈલ માંથી આપી શકો તમે ઓકે નો સિમ્બોલ. અજય 25 વિદ્યાર્થીઓના સિમ્બોલ ઓકે આવ્યો, બાકીના હજી વાંચવામાં વાંચતા છે. ઓકે, ચાલો તો હવે આપણે ટેસ્ટ શરૂ કરીએ. તો દરેક વિદ્યાર્થીએ, બરાબર, બુક્સ બધું બંધ રાખવાનું, બરાબર, પેજ
તમે તમારી બુક ઉપર રાખી શકો, સારા એવા અક્ષરે ટેસ્ટ આપી શકો, બરાબર. ટેસ્ટ માટેનો 5 મિનિટનો સમય, બરાબર, દરેક વિદ્યાર્થીને જો લખાઈ જાય તો તમે તમારી જાતે ચેક કરી શકો ટેસ્ટને, 5 મિનિટ પહેલા પણ તમે ચેક કરી શકો. ઓકે, ચાલો. તો હવે તમારી સામે સ્ક્રીન ઉપર ટેસ્ટ આવે છે. ચાલો, તો આ દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે આ ટેસ્ટ આપવાની શરૂઆત કરી દીધી, બરાબર. 10 સ્પેલિંગ છે. સ્પેલિંગ, ઉચ્ચાર ને અર્થ, બરાબર, ત્રણેય વસ્તુ કમ્પ્લીટ સાચી હોય તો જ આપણે માર્ક આપી શકીએ. ધ્યાન રાખવાનું, સ્પેલિંગ તો બધાની સામે જ છે, ઉચ્ચાર ને અર્થ તમારો કમ્પ્લીટ સાચો હોય તો એ કામ. જે વિદ્યાર્થીને ટેસ્ટ કમ્પ્લીટ થઈ ગયું હોય તો માર્કિંગ પણ તમારે 10 માંથી આપવાના છે. અહીં લખેલું છે, માર્ક્સ યોર ટેસ્ટ, તમારા 10 માંથી 10 માર્ક હોય તો વેલ ડન, બરાબર. 5 થી 9 ની વચ્ચે માર્ક હોય તો ગુડ વર્ક, તમારું કામ સારું છે. 5 થી 6 માર્ક હોય, બરાબર, 5 હોય તો 6 માર્ક હોય તો ગુડ, સરસ. 3 અથવા તો 4 માર્ક હોય તો મોડિફાઈ વર્ક, કામમાં થોડોક વાંચનમાં ફેરફાર કરો, હોમવર્કમાં ફેરફાર કરો લખવામાં, બરાબર. 1 અને 2 માર્ક હોય તો હાર્ડ વર્ક, તમારે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તો દરેક વિદ્યાર્થીએ પોતાની ટેસ્ટ 2 મિનિટ પછી પૂર્ણ કરવી, બરાબર. અહીંથી ધારો કે મિટિંગ પૂર્ણ કરી દેવામાં આવે તો ઘરે તમારે એવું સમજવાનું કે 2 મિનિટ પછી મિટિંગ પૂર્ણ કરી દેવામાં આવશે, બરાબર. મિટિંગ તો અત્યારે હમણાં 1 મિનિટમાં પૂરી કરી દેવામાં આવશે, પણ ત્યાર પછી તમારે ઘરે તમારું આ પેજ જે છે એ ચેક કરવું, બરાબર. અને કદાચ તમને ખ્યાલ ન હોય તો આવડા જે છે ને ઇંગ્લિશ સેલ્ફ સ્પેલિંગ ટેસ્ટની એક વખત તમારે ઓલું કરી નાખવાનું, સ્ક્રીનશોટ પાડી લેવો, બરાબર, દરેક વિદ્યાર્થી. ત્યાર પછી તો તમે તમારી ટેસ્ટ 2 મિનિટ પછી પૂર્ણ કરી શકો, બરાબર. તો આજે આપણે આ પાઠને પૂર્ણ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો પાઠ શરૂ કરશું, બરાબર, યુનિટ નંબર 5 શરૂ કરશું, બરાબર. તો આજે આ ટેસ્ટ અને હોમવર્ક ધ્યાનમાં લેવું. આવજો.